પણ હવે તમે બોરાડજીભાઈને યાદ કર્યા જશવંતભાઈની સાથે, એટલે હું તમને એક બીજો પ્રસંગ કહું. હાજી, મુંબઈમાં ઇપ્ટાનું કામ અમને કરતા હતા, અને પછી અમદાવાદ આવવાનું નક્કી કર્યું એમણે. તો અમદાવાદમાં આવ્યા, અમદાવાદમાં આવ્યા ત્યારે જશવંતભાઈને કહેવામાં આવ્યું કે તમે ગુજરાતમાં નહીં ટકો, હું તમને નહીં ટકવા દઉં. આવું કોણે કહ્યું? મોરારજી દેસાઈએ. અચ્છા, તો કે હવે સાહેબ મને કામ કરવા દો ને, અને હું તો આમ તો ફાઇનલી તો પ્રજાનું કલ્યાણ કરવાનો છું, ભલે તમારા કરતાં અમારી પાર્ટી જુદી, અમારી વિચારસરણી જુદી હોય, પણ કામ તો હું કરીશ જ. કીધું, દહીં ટકવા દઉં, તું જા જશવંત દહીંથી. જશવંતભાઈ કે સારું, જોઈશું આપણે. તેમણે પહેલું નાટક કર્યું સીતા, બરાબર છે, જે આમ તો નોન કોન્ટ્રોવર્શિયલ બની જાય, એમાં કંઈ સીતા સામે કોઈને વિરોધ ના હોય, અને જે કંઈ આર્થિક મદદ જોઈતી હતી એ બધા મિત્રો અને થોડાક મિલ માલિકો અને બધા એમને તરફ બહુ સહાનુભૂતિ રાખતા અને એમને આપ્યા. નાટકમાં સીતા કોણ બને? જશવંતભાઈને પહોંચ્યા સીધા અરવિંદભાઈના પત્ની પાસે, પ્રભાબેન પાઠક પાસે. અરવિંદભાઈ અને જશવંતભાઈ એક વખત મુંબઈમાં એક જ ઓરડીમાં રહેતા હતા, ભણતા હતા ત્યારે, આ ઓળખા. એટલે સીતા કહે કે મને જો અરવિંદ રજા આપે તો હું કરીશ. તો કર્યું, અરે સરસ કર્યું કામ. અને એના પછી એવું બન્યું કે રામ જ્યારે એમાં આવે છે ત્યારે રામ પાસે રાજા છે ભાઈ, તો રામ પાસે જે થોડાક માણસો જે મળવા આવવા જોઈએ, એમાં જશવંતભાઈએ શું કર્યું કે 8-10 ભિખારીઓ એન્ટર થયા સ્ટેજ ઉપર, અને કહે કે રામને કંઈક ખાવા આપો, ખાવા આપો, ખાવા આપો, ખાવા આપો. ઓડિયન્સ તો વિચારમાં પડી ગયું કે આ સીતા નાટકની અંદર ભિખારીઓ આવ્યા અને આ થયું, પણ પછી તો શિકારી બધા ભિખારીઓ ગયા. પછી રામે કંઈક આમ તેમ કરીને કે હું તમને મોકલાવું છું કે એવું કહી દીધું, ગયા. તો આ તો નાટક બહારનું હતું, બરાબર ગયા. અને પછી બધાએ પૂછ્યું, મૂળ નાટકમાં ભિખારી તો છે જ નહીં, તો કે આ પ્રજાને ખબર પડવી જોઈએ ને કે આ દેશની અંદર જેમ રામ જેવા રાજાઓ પણ છે, બીજા બીજા માલિકો છે, એમાંના જેવા મજૂરો પણ છે, ભિખારીઓ પણ છે. એમ કરીને પોતાના મનની જે વાત હતી એ મૂકી આપણે. હવે એક નાટક સીતા કર્યું, એના પછી એક બીજું નાટક કર્યું, અને આ બધું જ્યારે કર્યું ત્યારે પછી મોરારજીભાઈનું કશું ચાલ્યું નહીં. અને મોરારજીભાઈને કંઈ કહેવડાવ્યું એમણે કે હું તો અહીં રહીશ, તમારે રહેવું હોય તો અહીં રહો. એ દરમિયાન તો એમને દિલ્હીનું તેડું આવ્યું અને મોરારજીભાઈ દિલ્હી ગયા.